हरिओम स्कूल ऑफ साइंस धोरण आठ विषय सामाजिक विज्ञान में बीजू यूनिट भारत में ब्रिटिश नु शासन एम जनजातियों की स्थिति पर आप पहुँचा था। अंग्रेजों की व्यापारी शोषण नीति ने कारण घना प्रदेशों में खेडूतो अने जनजाति प्रजाए बळवा कर्या सामनो कर्यो। आ बळवा शा माटे थया अने आ समय जनजातियों की स्थिति केवी हती तेना विशे जोईए। 19मी सदी में भारत में जनजातिना जुदा जुदा समूहों हता जेमा खोंड संथालो मुंडाओ कोयाओ कोल गोंड भील वगैरे नो समावेश थतो हतो। वर्तमान हाल में झारखंड राज्य में हजारीबाग आसपास संथाल जातिना आदिवासियों नो समूह अत्यारे जे हाल में वर्तमान झारखंड से ये झारखंडनी अंदर हजारीबाग नामनो विस्तार ने आसपास संथाल जातिना आदिवासियों समूह होतो जेओ रेशमना कीड़ा पाळता। घणा बाळकों ने खबर नहीं होय के रेशम छे कीड़ा माथी निकले एवा जीवड़ा आवे एने कीड़ा कहेवाय रेशमना कीड़ा एने पाळवाना होय तो आ लोको रेशमना कीड़ा पाळता ने एमांथी रेशम मेळवता। रेशमना वेपारीओ संथालो पासेथी काचू रेशम खरीदता हता। छोटा नागपुर आसपास मुंडा जातिना आदिवासी समूह रहता हता। मुंडा जातिना आदिवासी समूह क्या रहता? छोटा नागपुरनी आसपास। आ समुदायों शिकार करवानो अने वन अने वन्य पैदाशो एकत्र करवानो व्यवसाय करता। मध्य भारत में खोंड जातिना आदिवासी समूहों पर शिकार अने जंगल पैदाशोनो संग्रह करता। खोंड जाति मध्य भारत में एटले भारतनी मध्यनी अंदर केटलाक जनजाति समूहों पशुपालन साथे जोड़ायेल हता। जेमा पंजाबना पहाड़ी प्रदेश में रहनार वनगुद अने आंध्र प्रदेश ना लबाड़िया समुदाय ना लोको गाय भैंस पाळता हता। कुल्लूनो गद्दी अने कश्मीरनो बकरवाल समुदाय खेटा बकरा पाळता हता। हवे जनजाति एटले जंगलों में रहनार एवुं नहीं, એમાંના કેટલા ખેડૂતો પણ હતા। તેઓ ખેતી સાથે જોડાયેલા હતા જે મોટા ભાગે પૂર્વાંતર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા। આ જનજાતિઓની પ્રવૃત્તિ વિશે આપણે જોઈએ તો જનજાતિઓની પ્રવૃત્તિ વિશે આપણે અભ્યાસ કરીએ। જનજાતિની પ્રવૃત્તિઓ કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો જીવન જીવતા હતા। जनजाति लोग पशुपालन साथ संकळायेला हता। ऋतु अनुसार मौसम अनुसार तेओ घेटा बकरानू के गाय भैंसनू धण लई स्थळांतर करता ओडिशाना जंगलों में रहता। धण एटले शू? समूह होय ने बे करता वधारे एने अलग अलग नाम होय। माणसोनो समूह होय तो एने टोळू कहेवाय, क्राउड कहेवाय, ग्रुप कहेवाय, समूह कहीए आपणे। पछी प्राणीओनू टोळू होय तो एने धण कहेवाय, बराबर। પછી દ્રાક્ષનું ટોળું હોય, દ્રાક્ષનો લુરખો, એને આપણે શું કહીએ? લૂમ કહેવાય। તો આવા અલગ અલગ સમૂહોના અલગ અલગ નામ, એમાં ઘેટા બકરાને અથવા પ્રાણી પશુઓના ટોળાને ધણ કહેવાય। ખાસ કરીને પશુ જે આપણા ગાય ભેંસને જેનો આપણે પશુપાલનમાં ઉપયોગ કરીએ એ। તો ગાય ભેંસનું ધણ લઈને સ્થળાંતર કરતા અને ઓડિશાના જંગલોમાં રહેતા। હવે એ ગાય ભેંસ કે ઘેટા બકરા પાળે એનો જે ઘેટા બકરાનો ગાય ભેંસનો ખોરાક એનું ઘાસ કે જે કંઈ એનો ચારો મળી રહે એ રીતે સ્થળાંતર કરતા। ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ કંદમૂળ એટલે કે મૂળિયા આપણે ડુંગળી લસણ એ કંદમૂળ કહેવાય, મૂળો બરાબર, ગાજર આ બધું કંદમૂળ કહેવાય, ઔષધિઓ અને જડીબૂટીઓ એકત્ર કરતા ભેગી કરતા। જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા, પાડી લેતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા। ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા। ચામડું કમાવવું એટલે ચામડું ગમે ત્યાંથી મેળવવું એની અલગ પ્રવૃત્તિ આવે। ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા। ચામડાને રંગવાનું હોય એને કલર કરવો હોય તો કુસુંબી અને પલાશ, કુસુંબી એટલે આપણે નથી કહેતા કેસુડાને, આપણે કુસુંબીનો રંગ કહીએ તો એવા ફૂલ અને પલાશ, બરાબર,
પ્લાસીના યુદ્ધમાં આપણે જાણ્યું હતું કે પલાશના ફૂલોનું મેદાન હતું, પલાશ પ્લાસીને બદલે પલાશને બદલે અંગ્રેજોએ પ્લાસી ઉચ્ચાર્યું. તો પલાશ અને કુસુંબીના ફૂલોનો ઉપયોગ ચામડાને રંગવા માટે કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. પહેલું સ્થળાંતરીય ખેતી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતા જાય, એક જગ્યાએ ખેતી કરી ત્યાં એને ઉપજ મળી ગઈ, પછી ત્યાં એને ઉગેમ ન હોય કે કંઈ રહેવાની વ્યવસ્થા ન થઈ શકે તો બીજી જગ્યાએ ખેતી કરે, સારું ઉત્પાદન મેળવે. અને અમુક સ્થાયી ખેતી કે ભાઈ એક જમીન નિશ્ચિત કરી રાખે, ત્યારે કેમ આપણે બધા સ્થાયી ખેતી કરીએ? કોકને 5 વીઘા હોય, કોકને 10 વીઘા, કોકને 50 વીઘા જમીન હોય તો એ એક જગ્યાએ હોય, એમ એવી સ્થાયી ખેતી. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. બાળમિત્રો, તમે બધા જાણો છો કે સૂર્યપ્રકાશ વગર કોઈ પાક કોઈ વનસ્પતિ ઉગે નહીં, તો જંગલમાં ખેતી કરવી હોય તો સૂર્યપ્રકાશ તો પડવો જોઈએ ને છોડ ઉપર, તો એ જંગલના ઝાડને કાપતા, અમુક ઘાસ મોટું હોય તો કાપી નાખે અને ખુલ્લી કરી નાખતા જમીન, જેનાથી સૂર્યપ્રકાશ પડે અને ઉત્પાદન આવે, જે કંઈ પાક હોય એ ઉગે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ થાય. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા. હવે એણે વૃક્ષ કાપ્યા અને ઘાસ કાપ્યું તો એને પછી સળગાવી નાખે અને એની રાખ જમીનમાં નાખી દે. શું કામ? કારણ કે રાખની અંદર પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ્ત બની જાય. રાખમાં શું હોય? પોટાશનું પ્રમાણ હોય, એટલે એ જમીનમાં નાખે તો જમીન ફળદ્રુપ્ત બની જાય અને એમાં વધારે ઉત્પાદન આવે. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા, આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરવા લાગ્યા કે ભાઈ એક જગ્યાએ રહીને ખેતી કરવી. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા, કાયદેસર માલિક બન્યા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયોના મુખ્યઓની સત્તા ઉપર કાપ મૂક્યો. હવે અંગ્રેજો તો આપણા ઉપર શાસન જ કરવા આવ્યા હતા, એટલે ક્યાંય પણ કોઈ આગળ વધે, ક્યાંય પણ કોઈ ઊંચા આવે તો એની ઉપર કાપ મૂકી દેતા. જનજાતિઓનો વિકાસ થયો એટલે અંગ્રેજોને ન ગમ્યું, એટલે એના ઉપર એના મુખ્યા હોય, જે એના આપણે કેમ અત્યારે સરપંચ હોય, એમ અમુક સમુદાયના ત્યારે મુખ્યાઓ હતા, તો એ મુખ્યાઓને બોલાવીને એ કાપ મૂકી દીધો. અમુક રિસ્ટ્રિક્શન, કડક સૂચના આપી દીધી ટૂંકમાં કે આમ કરવાનું આમ નહીં કરવાનું, જેનાથી એનો ઓટોમેટિકલી વિકાસ રોકાઈ જાય, અને એ જ અંગ્રેજોને જોતું હતું. આ મુખ્યાઓનું કંપનીના નિયમોનું પાલન કરવું અને નજરાણા આપવા પડતા. શું કે ભાઈ કંપનીઓના નિયમો હોય એને પાલન કરવાના અને નજરાણા, એના બદલામાં અમુક રકમ આપવી પડતી. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું બાળમિત્રો. જનજાતિઓની સ્થિતિ પાકી બુકમાં લખવી.